अंकलेश्वर नगर पालिका ने मळेली सामान्य सभा अनेक विवादों साथे गरमा गरम बनी रहेवा पामी हती। विपक्षी सभ्योए अनेक मुद्दे सत्ता पक्षना कान आंबळ्या हता। सवा कलाक चालेली सभामां विपक्षे भाजप उपर भ्रष्टाचार अने खाईकीना आक्षेपो कर्या हता। अंकलेश्वर नगरपालिका ने योजायेली साधारण सभा में प्रमुख विनय वसावाए कुल 51 जेटला विकासना कामों ने बोर्ड समक्ष मुक्या हता। मोटा भागना कामों में विपक्षी नेता जहांगीर खान पठाण तेमज सदस्य रफीक झगड़िया वाला गैररीति तेमज भ्रष्टाचार आक्षेपो कर्या हता। विपक्षी सभ्यों कहेवा मुजब सत्ता पक्ष नियम विरुद्ध अगाउ जे काम थई गया होय तेनु पेमेंट चुकवाई गयु होय तेवा कामों मंजूरी अर्थे बोर्ड में मुके शक तो वार्षिक कॉन्ट्राक्टना ओथा हेठळ नगरपालिकानी तिजोरीमां नाणानो दुरुपयोग करता आव्या छे। विपक्षी सभ्योए बिरसा मुंडानी प्रतिमा मुकवा संदर्भे पण सत्ता पक्षनी फिरकी लीधी हती। तो हल्की गुणवत्तावाळा रोड रस्ता ब्लॉकना कामोमां लाखो रूपियानो भ्रष्टाचार थई रह्यो होवाना आक्षेपो कर्या हता। नगरपालिकाना प्रमुख विनय वसावाए जो कि आ तमाम आक्षेपोने फगावी दीधा हता। वधुमां गुजरात हाउसिंग बोर्ड साथे नगरपालिका पुनः जमीन हस्तांतरित करी त्यां स्पोर्ट्स कॉम्प्लेक्स उभो कराशे तेवुं जाहेरात कराई हती। आ साथे त्रण रस्ता सर्कलनुं राजस्थानी समाज द्वारा अधूरीकरण करवामां आवनारुं। कोंग्रेसे शिनवाला स्कूलमां 60 લાખનો ખર્ચો અને સુકાવાલી ડમ્પિંગ સાઇટ ઉપર લાખોનું ભંગાર વેચી મારવામાં આવેલી ગેરરીતિના આક્ષેપ કર્યા હતા। બંનેના અહેવાલ સભામાં રજૂ નહીં કરાતા વિપક્ષ લાલધૂમ બન્યું હતું। આ સાથે 26 કામદારોને છૂટા કરી દેવા મુદ્દે કાયદાકીય લડત ચલાવવાની તૈયારી વિપક્ષે બતાવી હતી। વધુમાં પાલિકા પ્રમુખ એવા શહેરના પ્રથમ નાગરિક છૂઠું બોલવામાં ઉસ્તાદ હોવાનું વિપક્ષે નિવેદન આપી તેનો વિરોધ પક્ષને કડી પહેરાવી આવતા હોવાનું શાસક પક્ષ ભાજપ ન સમજે તેવી પણ ટકોર કરી છે। અંકલેશ્વર નગરપાલિકા હલકેસ અમદાવાદી આ નગરપાલિકાની ઉધઈ છે। ઉધઈ એ નગરપાલિકાને કોતરી કોતરીને ખાય ને તેવી રીતે આ કોતરી કોતરીને ખાય છે। 100% કામની અંદરમાં ડિપ્લોમા એન્જિનિયર હોય અને સિવિલ એન્જિનિયર બેમાં ડિફરન્સ હોય। આ ડિપ્લોમા એન્જિનિયરો છે પોતાની હવે હું માગીશ એમની ડિગ્રીઓ એટલે ખબર પડશે કે આ કઈ જાતના એન્જિનિયરો છે। મારે ત્યાં વિસ્તૃ સુરતીભાગળની વિસ્તારની અંદર વોર્ડ નંબર 8ની અંદરમાં બ્લોકનું કામ ચાલી રહ્યું છે। બ્લોક તમે 2 ફૂટથી લાખો તો ટુકડા થઈ જાય ને આજે એ કામ મેં બંધ કરાવ્યું। એમાં રેતી લખ્યું છે તો ડસ્ટ લાવીને રાખી ફિટ કરી રહેલા છે। આજે ત્યાંથી 30 ટનની ગાડી પસાર કરી 12 ટનની ગાડી પસાર નહીં થાય એ કોન્ટ્રાક્ટર મારે ત્યાં દોડીને આવ્યો ને મને ઝૂલા પર બેસીને કે કાકા મને માફ કરો આમ છે તેમ છે મારું કામ છે બીજાનું કામ હતું મારે લઈ લીધું છે અને તમને 20-25 હજાર જોઈતો હોય તો હું તમને આપું। જહાંગીર પઠાણે જિંદગીમાં મેં આવા કોઈ રૂપિયા લીધો નથી ને મેં અગાઉ બી કંઈક કીધું હતું કે મેં અંકલેશ્વર નગરપાલિકાનો 1 રૂપિયો બી લીધો હતો તો મારી કફનમાં કામ લાગે એવું કહેનાર જહાંગીર પઠાણ છે। મારા આટલા વર્ષની લાઈફની અંદર મેં કોઈ દિવસ રૂપિયો લીધો નથી ને અંકલેશ્વર નગરપાલિકાને કોઈ દિવસ આર્થિક નુકસાન કર્યું નથી। આજરોજ અંકલેશ્વર નગરપાલિકાના સભાખંડ ખાતે સામાન્ય સભા મળી હતી જેમાં 53 જેટલા એજન્ડા પર કામ હતા જેમાંથી 52 કામો વધુ માટે અથવા તો સરવાનું માટે મંજૂર કરવામાં આવ્યા છે જેમાં અંકલેશ્વર હસ્તી તળાવ જે 420 અ સર્વે નંબર છે એ હાલમાં ગુજરાત હાઉસિંગ બોર્ડને ફાળવેલો છે। આ જગ્યાને અંકલેશ્વર નગરપાલિકા પરત માંગણી કરી છે અને એની જે પણ કાર્યવાહી થશે એ કરવામાં આવશે। આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ માટે આ જગ્યાની માંગણી કરવામાં આવી છે તેમજ રાજસ્થાની સમાજ દ્વારા 3 રસ્તા સર્કલને અધિઆધુનિક બનાવવા માટેની અરજી કરવામાં આવી તો એમને પણ મંજૂર કરવામાં આવી છે। રાજસ્થાની સમાજ એમના સ્વખર્ચે આ 3 રસ્તા સર્કલનું નિર્માણ કરશે જેથી એમને મંજૂરી આપવામાં આવી છે। હું એ બાબતમાં વધારે તો બહુ મેં હજુ કાગળ મંગાવ્યા છે પરંતુ મને જ્યાં સુધી ખબર છે ત્યાં સુધી ફક્ત દરખાસ્ત કરવામાં આવેલી હતી અને 3 લાખ જેવી એ લોકો રકમ અહેમદભાઈની ગ્રાન્ટમાંથી ફાળવી છે એવું કહેતા હતા પણ એવું કોઈ પણ જગ્યા પર એવું છે નહીં કે 3 લાખ રૂપિયાની રકમ અહીંયા ફાળવેલી હોય એવું વધુ એક આક્ષેપ વિપક્ષ દ્વારા જાહેરમાં કરાયો કે અમદાવાદીને જે કર્મચારી તેને ઉદય કહી હતી અને એક 25 હજારનો કોન્ટ્રાક્ટર દ્વારા તેમના ઘરે જઈને લાલચ આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો। આ બાબતમાં એટલું સ્પષ્ટ કહી છું કે અમને જો સાચી હકીકત હોય તો એમને પોલીસ ફરિયાદ પણ કરવી જોઈએ કારણ કે લાંચ આપવી એ ગુનો પણ છે અને લેવી પણ ગુનો છે તો આપવા મારા માટે પણ એમને પોલીસ ફરિયાદ કરવી જોઈએ હું આ બાબતમાં સ્પષ્ટ કહેવા માંગુ છું।